हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। अत्यार सुधी आपणे असाइनमेंटना घणा बधा प्रश्नोनी चर्चा करी लीधी। तमने आ बधा प्रश्नोना जवाब केम लखवा ते हवे समझायो हशे अने तमे आ असाइनमेंटनी तैयारी करता पण हशो, बराबर ने फ्रेंड्स? हवे आजे आपणे आगळनो प्रश्न जोईशुं। आपणो आगळनो प्रश्न छे शब्द समूह माटे एक शब्द वापरो अने त्यारबाद जोईशुं नीचेना वाक्य कोण बोले छे अने कोने कहे छे अने त्यार पछी आपणे જોઈશું રૂઢી પ્રયોગનો ઉપયોગ કરવો। તો ચાલો આ બધા પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ। પ્રશ્ન 6, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક શબ્દ સમૂહ આપેલા છે, એટલે કે ઘણા બધા શબ્દ હોય છે તેની જગ્યા ઉપર એક શબ્દ વાપરવામાં આવે છે, તે એક શબ્દ તમારે અહીં લખવાનો છે। આપણે અહીં કેટલાક ઉદાહરણ જોઈએ। દાબી ન શકાય તેવું, તો આજે દાબી ન શકાય તેવું આ ચાર શબ્દો આપવામાં આવ્યા છે, તેની જગ્યાએ એક જ શબ્દનો ઉપયોગ જ્યારે કરવામાં આવે તેને શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવામાં આવે છે। તો તમને ખબર છે દાબી ન શકાય તેવું તેને શું કહેવામાં આવે? અહીં કયો શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરી શકાય કહેશો મને? હા, અદમ્ય। અદમ્ય એટલે કે દાબી ન શકાય તેવું। તો ફ્રેન્ડ્સ, એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ। ઇલાકા કે પ્રાંતનો સુબેદાર, તો ફ્રેન્ડ્સ તમને યાદ છે કે આ ઇલાકા કે પ્રાંતનો સુબેદાર એવી વાતો કયા પાઠમાં આવતી હતી? હા, પાઠ 9, કદર। તો તેમાં તમે જોશો તો તમને ખબર પડશે કે ઇલાકા કે પ્રાંતનો સુબેદાર તેને શું કહેવામાં આવે છે। કોઈ કહો? હા, સુબો। તો આજે અહીં ઘણા બધા શબ્દો આપવામાં આવ્યા છે, તેની જગ્યાએ એક જ શબ્દ વાપરવામાં આવે છે, સુબો। તો હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ। દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક, પખવાડિયું એટલે કે 15 દિવસનો સમય। તો અહીં તેના માટે એક શબ્દ વાપરવો હોય તો શું વાપરવામાં આવે છે? બોલો, કોઈને ખબર છે? તેને કહેવામાં આવશે પ્રાક્ષિક। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં કેટલાક બીજા પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવામાં આવ્યા છે, તો તેના જવાબ માટે તમારા પાઠ્યપુસ્તકમાં પણ કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવામાં આવ્યા છે। કેટલાક પાઠમાં આપવામાં આવ્યા છે, કેટલાક પાઠમાં આપવામાં આવ્યા નથી। તમને એવું લાગતું હશે કે આમાં કેટલાક નવા છે, તો આ શબ્દ સમૂહમાંથી એક શબ્દનો જવાબ મેળવવા માટે તમારે પાઠની નીચે આપવામાં આવેલી શબ્દ સમજૂતીને પણ ધ્યાનમાં રાખવાની રહેશે। જો તમે પાઠની નીચે આપવામાં આવેલી શબ્દ સમજૂતીને જરા ધ્યાનથી જોશો તો એમાંથી પણ તમને કેટલાક શબ્દ સમૂહમાંથીના શબ્દ ના જવાબ મળી રહેશે। સાથે સાથે સ્વાધ્યાયમાં પણ કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવામાં આવ્યા છે, તેનું પણ તમારે વાંચન કરવાનું રહેશે। હવે જોઈએ પ્રશ્ન 7, નીચેનું વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં જે આપણે પાઠોનો અભ્યાસ કર્યો તે પાઠોમાં કેટલાક વ્યક્તિ આવતા હતા અને તેમના દ્વારા જે વાક્યો બોલવામાં આવ્યા હોય તેમાંથી કેટલાક વાક્યો અહીં આપવામાં આવ્યા છે। તો તમારે આ વાક્યને વાંચીને ઓળખી કાઢવાનું છે કે આ વાક્ય કોણ બોલ્યું હતું અને તેણે કોને કહ્યું હતું। અહીં કોણ બોલે છે અને કોને કહે છે તે બંને વસ્તુ લખવાની રહેશે। અહીં આપણા કેટલાક પાઠના સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન આપવામાં આવેલો છે, તેનો તો અભ્યાસ કરવાનો જ છે, સાથે સાથે તમે દરેક પાઠનું વાંચન કરતા હશો તો તેના આધારે પણ કેટલાક વાક્યો પાઠમાંથી મૂકવામાં આવ્યા હશે। તો આ વાક્યોને તમારે વાંચીને સમજવાનું છે કે તે કયા પાઠનું છે, કોણ બોલે છે અને કોને કહે છે, અને અહીં તે લખવાનું છે। તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ। શાબાસ બેટા શાબાસ, તું જરૂર કૂદકા લગાવી શકીશ। તો ફ્રેન્ડ્સ, આ વાક્યનું વાંચન કર્યું તો તમને યાદ આવ્યું કે આવું વાક્ય આપણે કયા પાઠમાં વાંચ્યું હતું? હા,
કયા પાઠમાં વાંચ્યું હતું બોલો? વોલ્ટરવાળા પાઠમાં, બરાબર ને? પાઠ 12, અપંગના ઓજસ. તો તમને યાદ આવ્યું કે આ વાક્ય કોણ બોલ્યું હતું? બરાબર, વોલ્ટરની મમ્મી. અને તે કોને કહે છે? વોલ્ટરને, બરાબર ને? તો અહીં આપણે લખવાનું છે કે આ વાક્ય વોલ્ટરની મમ્મી બોલે છે અને વોલ્ટરને કહે છે. તો ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે. તો યાદ છે આ બિલ ભરવાની વાત કયા પાઠમાં આવતી હતી? હા, પાઠ 9, કદર. તો આવું કોણ બોલ્યું હતું? વેરી ગુડ, જે પેલો શેઠ હતો તે બોલ્યો હતો. અને તેને કોને કહ્યું હતું? હા, વાલા કેસરિયાને. તો એનો જવાબ આવશે, આ વાક્ય શેઠ બોલે છે અને વાલા કેસરિયાને કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બીજા પણ કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે, જે અલગ અલગ પાઠના આધારે આપવામાં આવ્યા છે. તમારે આવી જ રીતે આ વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તેનો જવાબ લખવાનો રહેશે. હવે જોઈએ પ્રશ્ન 8. નીચેના વાક્યમાં લીટી ડોળેલ શબ્દના સ્થાને યોગ્ય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. ફ્રેન્ડ્સ, તમારા પાઠ્યપુસ્તકમાં કેટલાક રૂઢિપ્રયોગો પણ આપવામાં આવ્યા છે. તમે પાઠના અંતે શબ્દ સમજૂતી અને ત્યારબાદ રૂઢિપ્રયોગો જોઈ શકો છો. આપણે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ વાક્યમાં કરવાનો છે. અહીં કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે, એમાં સાદા શબ્દો જ લખવામાં આવ્યા છે, પણ જે વાક્યમાં લીટી દોરેલી છે તે સાદા શબ્દોની જગ્યાએ તેને લખતો રૂઢિપ્રયોગ તમારે લખવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે. તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં વાક્ય આપવામાં આવ્યું છે, શેઠજી પોતાની સંપત્તિનું ખૂબ જ જતન કરે છે. આ વાક્યનું આપણે વાંચન કર્યું. હવે તમે જોઈ શકો છો કે આ વાક્યમાં કેટલાક શબ્દની નીચે લીટી દોરવામાં આવી છે. તો તમને તે દેખાય છે? હા, અહીં કયા શબ્દોની નીચે લીટી દોરવામાં આવી છે? હા, ખૂબ જ જતન કરે છે તેની નીચે લીટી દોરવામાં આવી છે, બરાબર ને? તો આ જે ખૂબ જ જતન કરે છે એ સાદા શબ્દો છે, તેની જગ્યાએ આપણે આપણી ચોપડીમાં આપવામાં આવેલ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે. તો મેં તમને આગળ જણાવ્યું તેમ તમે ચોપડીમાં આપવામાં આવેલ રૂઢિપ્રયોગનું વાંચન કરશો એટલે તમને સમજાશે કે અહીં કયો રૂઢિપ્રયોગ તમે વાપરી શકો. તો કોઈ કહી શકશે કે અહીં આપણે કયો રૂઢિપ્રયોગ વાપરી શકીએ છીએ? હા, જીવની જેમ સાચવવું. તમે આ રૂઢિપ્રયોગ પૂરક વાંચન 4, જે તાઓવાળો પાઠ છે, તેમાં જોઈ શકો છો કે તાઓ પોતાના સિક્કાને જીવની જેમ સાચવતી હતી. તો અહીં આપણે આ વાક્યમાં પણ આ જ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીશું. તો તેના માટે જે લીટી દોરેલા શબ્દો છે તેને કાઢી નાખીશું. કયા શબ્દો કાઢી નાખીશું? ખૂબ જ જતન કરે છે તેની નીચે લીટી દોરી છે તેને કાઢી નાખીશું. અને તેની જગ્યાએ આપણે જે હમણાં રૂઢિપ્રયોગની વાત કરી, ખૂબ જ જતન કરવું એટલે કે જીવની જેમ સાચવવું, તો અહીં આપણે એ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વાક્યને ફરીથી લખીશું. શેઠજી પોતાની સંપત્તિને જીવની જેમ સાચવે છે. તો અહીં એ જ વાક્યને આપણે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને ફરીથી લખ્યું છે. તો તમને હવે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખતા આવડી ગયું હશે, બરાબર ને? ચાલો આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. ચાલો હવે આપણે બીજું એક વાક્ય જોઈએ. શિષ્યવૃત્તિ મળતા આંબેડકર ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા. ફ્રેન્ડ્સ, અહીં જે વાક્ય આપવામાં આવ્યું છે તેમાં લીટી દોરેલા શબ્દો કયા છે? હા, ઉત્સાહમાં આવી ગયા. તો એની જગ્યાએ આપણે યોગ્ય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે. આ આંબેડકર વિશેની જ વાત છે અને તે પાઠના આધારે જ આ રૂઢિપ્રયોગ પણ અહીં આપવામાં આવ્યો છે. તો ઉત્સાહમાં આવી જવું, તેના માટે યોગ્ય રૂઢિપ્રયોગ આપણે શોધી કાઢવાનો છે. તો કોઈ કહેશો મને
કે અહીં કયો રૂઢિપ્રયોગ આવશે? હા, પગે પાંખો ફૂટવી. તો હવે આ ઉત્સાહમાં આવી ગયા એ શબ્દોને આપણે કાઢી નાખીશું અને તેની જગ્યાએ યોગ્ય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વાક્યને ફરીથી બનાવીશું. તો વાક્ય કંઈક આવું બનશે. શિષ્યવૃત્તિ મળતા આંબેડકરના પગે પાંખો ફૂટી. બરાબર ને? તો આ પ્રમાણે યોગ્ય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને તમારે વાક્ય ફરીથી બનાવીને લખવાના રહેશે. તો તેના માટે તમારા પાઠ્યપુસ્તકમાં શબ્દ સમજૂતીને નીચે આપવામાં આવેલા રૂઢિપ્રયોગોના અર્થનો ખૂબ જ સારી રીતે વાંચન કરીને અભ્યાસ કરવાનો રહેશે. અને ત્યારબાદ અહીં બીજા કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે, તે વાક્યોમાં પણ તમારે યોગ્ય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે. તો હવે આ પ્રશ્ન તમને સમજાઈ ગયો હશે. આ જ વાક્યમાં તમારે યોગ્ય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે, તેના માટે તમારે નવું વાક્ય બનાવવાની જરૂર નથી, પણ તમને યોગ્ય લાગે તા વાક્યમાં થોડો ઘણો ફેરફાર કરવો હોય તો કરી શકો છો. તો હવે આ પ્રમાણે યોગ્ય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરજો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન 9. નીચે આપેલ ફકરામાં યોગ્ય જગ્યાએ વિરામચિહ્નનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા પાઠોના આધારે જ કોઈક ફકરો આપવામાં આવ્યો હશે. તો આ ફકરાનું ભાવ સાથે વાંચન કરવાનું છે અને આ વાંચન કરતા તમને યોગ્ય લાગે તેવા વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો છે. ક્યાં ઉદ્ગાર ચિહ્ન આવશે, ક્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે, ક્યાં પૂર્ણ વિરામ મૂકવાનું છે કે પછી અલ્પવિરામ મૂકવાનું છે, તો એનો તમે ખૂબ જ સુંદર મજાનું આરો અવરો સાથે વાંચન કરશો એટલે તમને ખ્યાલ આવશે. અને એ પ્રમાણે વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો છે અને ફકરો ફરીથી લખવાનો છે. બરાબર ને? તો એના માટે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા પાઠોનું ખૂબ જ ધ્યાનથી આરો અવરો સાથે વાંચન કરવું અને એ આધારે આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો રહેશે.